गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण नवनी अंदर मैथ्स में चेप्टर नंबर तेरमू पृष्ठफल अने घनफल जेनी अंदर आप टोटल 83 मां लेक्चर की शुरुआत करिए। तो कि आप लेक्चर की अंदर स्वाध्याय 13.1 चालू हतु, जेनी अंदर आप पांचमो एटले के आ स्वाध्याय छेलो दाखलो जोईए छे। बाकीना जे दाखला छे ए आ तमारा कोर्स में 30% में आपवामां आवेला नथी, एटले आपणे एमां थोड़ो टाइम बगाड़शू नहीं। चलो दाखला नंबर पांचमो जोईए शुं कीधुं छे। एक समघन पेटीनी बधीज धार, धार एटले बाजू बराबर किनारी, बधीज धार 10 सेंटीमीटर अने बीजी लंबघन पेटीनी लंबाई 12.5 सेंटीमीटर, पहोळाई 10 सेंटीमीटर अने ऊंचाई 8 सेंटीमीटर छे। बे प्रश्न पूछा छे, कई पेटी में पार्श्व पृष्ठोनु क्षेत्रफळ वधु छे अने केटलू, अने कई पेटीनु कुल पृष्ठफळ ओछू छे अने केटलू। तो के तमने जे आकृति अला दाखला में आपेला छे ए एनी शुं वात करे छे, तो के टोटल बे आकार आप्या छे। एक समघन, समघन एटले बधी बाजुओना माप सरखा होय, तो एनी धार एटले बधी बाजुनो माप 10 सेंटीमीटर एवुं कीधुं छे, एटले बधाना केवा होय 10। ने बीजुं कोण छे लंबघन, लंबघन एटले लंबाई पहोळाई ने ऊंचाईनी जरूर पड़े। तो के तमने बे प्रश्ननी अंदर बेयना पार्श्व पृष्ठ मेळवाना छे अने बन्नेना कुल मेळवाना छे, पछी चेक करवानुं छे बेयमांथी कोनुं पार्श्व पृष्ठ वधारे क्षेत्रफळवाळुं छे अने कोनुं कुल पृष्ठफळ ओछा क्षेत्रफळवाळुं छे, आ बे प्रश्न चेक करवाना छे। ચાલ જવાબની શરૂઆત કરીએ। તો કે પેલો આપણે જવાબમાં વાત કરીએ, બે આકાર છે, તો કે પેલા આકારની વાત કરીએ, તો કે નંબર 1 આપણે એક આકૃતિની વાત પહેલા કરી લઈએ સમઘન માટે। એટલે સમઘન માટે આપણે બે મેળવી લઈએ, શું મેળવી લઈએ, પાર્શ્વ પૃષ્ઠ અને કુલ પૃષ્ઠફળ। પાર્શ્વ પૃષ્ઠ એટલે શું, તો કે સમઘન આકાર હોય એમાં તળિયું અને મથાળું આ બેને બાદ કરી દેવાનું, એના સિવાયનું જે ભાગ સપાટીએ દેખાય પૃષ્ઠ એને બધાને કહેવાય પાર્શ્વ પૃષ્ઠ, બરાબર, અને કુલ પૃષ્ઠફળમાં તો બધું જ આવી જાય। ચાલો તો સમઘન માટે, તો કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠનું સૂત્ર શું થાય, તો કે 4L² અને કુલ પૃષ્ઠફળ જોતું હોય તો 6L² એટલે હકીકતે આપણે ખાલી એલની જ જરૂર પડે, એલ એટલે ધાર એટલું બાજુનું માપ। તો આપેલું છે સમઘનનું કેટલું છે 10 સેન્ટીમીટર, એટલે બધી બાજુનું માપ કેટલું હોય 10 સેન્ટીમીટર જ હોય। ચાલો આ સમઘન માટે એલ મળી લીધું। હવે તો કે પેલું આપણે મેળવીએ, એ કરી દઈએ કે સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠ તળિયું અને મથાળા સિવાયનું એને કહેવાય પાર્શ્વ પૃષ્ઠ નું ક્ષેત્રફળ બરાબર શું થાય, સૂત્ર 4L² 4 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર। ચાલો નેક્સ્ટ પેજમાં બરાબર નીચે બરાબર મૂકીને આપણે સાદરૂપ આપીએ, ઓકે, બરાબર 4 ના 4 એલ એટલે કેટલી છે 10, 10 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ 4 ના 4 ગુણ્યા 10 નો સ્ક્વેર કેટલો થાય 100, 10 ગુણ્યા 10 એટલે 100। ચાલો 100 ગુણ્યા 4 એટલે, તો કે 100 ગુણ્યા 4 એટલે 400। એકમ કયો આવશે, સેમી આપ્યું છે, ક્ષેત્રફળ પૂછ્યું છે, તો એકમ આવશે સેમી સ્ક્વેર। આ એનું શું મળ્યું, સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠ। ચાલો બી કરીને આપણે હજી શું મેળવવાનું છે, તો કે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ। ચાલો કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે સમઘનનું, 6L² બરાબર નીચે બરાબર 6, એલ એટલે ધાર લંબાઈ કેટલી છે 10 આખાનો સ્ક્વેર, તો કે 6 ગુણ્યા 10 નો સ્ક્વેર કેટલો થાય, તો કે 100, 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 6 એટલે 600 સેન્ટીમીટર સ્ક્વેર।
आज तमने काम मिलू ए जे आकार आप्या था समघन एमां बे प्रश्न पूछा छे पार्श्वनी जरूर छे अने कुलनी जरूर छे तो तमे शुं काम करेलू छे आ जवाब माटे समघन आकार माटे तमे मेळवेलू छे। चालो हवे नंबर बे करीने बीजो आकार कयो छे तो के एक लंबघन आप्यो छे तो के लंबघन माटे एनी डिटेल लखीए तो के लंबघन नी अंदर कोनी कोनी जरूर पड़े जोई लईए तो के लंबाई पहोळाई ने ऊंचाई त्रणे नी जरूर पड़शे त्रणे आपेला ज छे एटले सूत्रमां एमां जेनी जरूर पड़े ए आपणे मूकशुं। एल केटलुं छे एटले लंबाई तो के 12.5 सेंटीमीटर। बी एटले पहोळाई केटलुं छे तो के 10 सेंटीमीटर અને એચ એટલે ઊંચાઈ કેટલું છે તો કે 8 સેન્ટીમીટર। ચાલો સૌથી પહેલું કામ આપણે શું કરશું તો કે એમાં એ નંબર આપી દે આમાંય પાછું પાર્શ્વ પૃષ્ઠ અને કુલ બેની જરૂર છે પણ કે આકાર માટે તો કે લંબઘન માટે તો કે લખશું લંબઘનના લંબઘન પેટી છે તો નામ ઉલ્લેખ કરશું પેટીનું પાર્શ્વ પૃષ્ઠ પાર્શ્વ એટલે તળિયું અને મથાળા સિવાયનું કુલ ક્ષેત્રફળ સપાટી પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ લંબઘન માટેનું સૂત્ર છે 2h કૌંસમાં l પ્લસ b। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આની કિંમત મૂકીએ અને સાદરૂપ આપીએ 2h કૌંસમાં l પ્લસ b માં તો કે બરાબર 2 ના 2 ગુણ્યા h એટલે કેટલા છે તો કે 8 ગુણ્યા કૌંસમાં l એટલે તો કે 12.5 પ્લસ b એટલે 10। ચાલો બરાબર નીચે બરાબર આ બેનો ગુણાકાર કરો તો કે 8 × 16 ગુણ્યા આ બેનો સરવાળો 12.5 + 10 એટલે 12 × 10 = 22.5 225નો 16 સાથે ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવશે 3600। એમાં છેલ્લે મીંડો મૂકી દો 3600 જવાબ આવે સાદો ગુણાકાર એક અંક પહેલા પોઈન્ટ મૂકો પોઈન્ટ પછી એક અંક છે જવાબમાં એક અંક પહેલા પોઈન્ટ મૂકો એટલે 360.0 એટલે હકીકતે શું કહી શકાય 360 સેન્ટીમીટરનો સ્ક્વેર સેમીનો સ્ક્વેર। ચાલો આ જે જવાબ મળ્યો એ કોનો મળ્યો તો કે પાર્શ્વ પૃષ્ઠનો મળ્યો। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો બનાવેલો છે પૂરેપૂરો પરંતુ અમુક જ ભાગ એટલે કે આપણે આજે એ પાર્ટ પૂરો કર્યો ત્યાં સુધીનો જ વિડીયો સેવ થયેલો છે કોઈ ટેકનિકલ ખામીને લીધે અથવા તો મોબાઈલ ફોનના હીટને લીધે બીજો વિડીયો બનાવ્યો એટલા માટે જે કન્ડિશનને લીધે ત્યાંથી સ્ટોપ થઈ ગયો છે એટલે સેવ થઈ ગયો નથી તો કે આપણે જે વિડીયો જે છે બનાવેલો જ હતો કે પાછળનું જે ચર્ચા છે એ આપણે નેમ કરી દઈએ સ્ટેપ વાઇઝ। ચાલો તો કે બી એટલે કે બીજો ભાગ હવે શું મેળવીએ તો કે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ તો કે લંબઘનનું પૃષ્ઠફળ શું થાય સૂત્ર તો કે બરાબર 2 કૌંસમાં LB + BH + HL। ચાલો 2 ના 2 L એટલે 12.5 ગુણ્યા B એટલે 10 + B એટલે 10 ગુણ્યા H એટલે 8 + H એટલે 8 ગુણ્યા L એટલે 12.5। ચાલો 2 ના 2 12.5 નો ગુણાકાર 10 સાથે કરો એટલે શું જવાબ મળશે 125 કેમ કે પોઈન્ટ આ બાજુ જમણી બાજુ આવી જાય એટલે 10 ગુણાકારમાં હોય તો ક્યાં આવી જાય જમણી બાજુ આ તો મોઢે મેં તમને શીખડાવેલું છે 10 ગુણ્યા 8 એટલે તો કે 10 × 8 = 80 + 12.5 નો ગુણાકાર 8 સાથે કરો એટલે 125 ગુણ્યા 8 સાદો ગુણાકાર કરવાનો તો કે 1000 હવે પોઈન્ટ મૂકવાનો તો કે પોઈન્ટ જ્યાં છે એ આ બાજુ આવે એટલે શું થાય તો કે એક પોઈન્ટ આ બાજુ આવે એટલે કે 100.0 એટલે હકીકતે શું થયું 100 પોઈન્ટ પછી એકમ છે તો તમારો જવાબ જે છે
એમાં છેલ્લા અંક પહેલાં પોઈન્ટ મૂકો એટલે ખાલી 100 થઈ ગયા. ચાલો આ ત્રણેયનો સાદો સરવાળો, તો કે 100 + 80 એટલે તો કે 180, 180 + 125 એટલે 305. તો 305નો ગુણાકાર બે સાથે કરો તો શું જવાબ આવશે? 610 cm². ચાલો આપણે બે મેળવી લીધું, હવે આપણને ફાઇનલ આન્સર પૂછ્યો છે એના માટે કામ કરીએ. બે પ્રશ્નો કે સમ કયા બે પેટીઓનું પૃષ્ઠ પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારે હશે એવો પહેલો પ્રશ્ન છે. તો કે ચાલો સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળનો જવાબ શું આવ્યો? તો 400 cm², જ્યારે લંબઘનનો પાર્શ્વનો 360. તો વધારે કોનું છે? ઓલા વધારે કોનું થાય? તો કે સમઘનનું, જેનો જવાબ 400 આવેલો છે. તો કે 400 માંથી 360 બાદ કરો એટલે શું જવાબ મળે? 40. તો કે સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 40 cm² જેટલું વધારે છે. ચાલો બીજો પ્રશ્ન, બીજો એવો પૂછેલો છે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કેટલું? એટલે કુલ પૃષ્ઠફળ હવે બેયનું જોવાનું. તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ 610 છે, જ્યારે સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું છે? માત્ર 600 છે. તો કે 610 માંથી 600 બાદ કરો કેટલું મળે? 10. પરંતુ ઓછું છે એવો પૂછ્યો છે, એમાં પણ જવાબ કોનો આવશે? સમઘનનો. સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 610 માંથી 600 બાદ કરો એટલે શું મળે? 10. તો 10 cm² જેટલું ઓછું છે. ચાલો સ્વાધ્યાય 13.1ની અંદર 5 દાખલા સુધી જ પૂછાવાનું છે, તો આપણે 5 એ 5 ગણી લીધા. હવે સ્વાધ્યાય 13.2ની શરૂઆત કરીએ, જેમાં એક દાખલો જોઈએ. રકમ જોઈએ શું આપેલું છે. લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 cm અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 cm² છે, તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. આખી આકૃતિમાં પહેલાં તો લંબવૃત્તીય નળાકાર કે ખાલી નળાકાર બંનેનો મિનિંગ એક જ છે. હવે નળાકાર લંબવૃત્તીય એટલે એનો મિનિંગ સમજાવું છું કઈ રીતનું. તો કે તમારી પાસે સપોઝ 2 રૂપિયાનો સિક્કો છે, હવે એ સિક્કાનો આકાર પૂછવામાં આવે તો વર્તુળાકાર હોય, પરંતુ 2 રૂપિયાના આવા 25 થી 20 સિક્કા લ્યો અને બધાને એક ઉપર ગોઠવો લાઇનમાં, એટલે થપી બનાવો, તો તમને જે આકાર જોવા મળશે કેવો મળશે? નળાકાર, જેને કહેવાય લંબવૃત્તીય નળાકાર. એટલે બંનેનો મિનિંગ શું છે? એક જ છે. જો રકમમાં બીજું કોઈ આકાર નથી આપ્યો, માત્ર નળાકારનો જ ઉલ્લેખ કરેલો છે. અને શું કીધું છે? લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ આપી છે 14 cm, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોનું? તો કે નળાકાર, એ આપી દીધું છે 88 cm². તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. વ્યાસ ક્યારે મળે? જો તમારી પાસે ત્રિજ્યા મળેલી હોય તો એને 2 વડે ગુણો તો તમને વ્યાસનો જવાબ મળે. ચાલો તો જે આકાર આપ્યો છે એની ડિટેલ લખીએ. તો કે નળાકાર આપ્યો છે, તો કે નળાકાર માટે સૂત્ર શું થાય વક્ર સપાટીનું? તો કે 2πRh, 2 તો એક ફિક્સ કિંમત છે, પાયની કિંમત તો કે 22 ના છેદમાં 7, આર તો કે આર આમાં ક્યાંય આપેલા છે નહીં એટલે ક્વેશ્ચન માર્ક, એચ એટલે નળાકારની ઊંચાઈ કેટલી છે 14 cm, અને ડી એટલે કે ડી એટલે ડાયામીટર એટલે કે વ્યાસ, એ તમારું મેળવવાનું છે. તો તમારે પહેલાં આર મળે પછી જ તમારે ડીનો જવાબ મેળવી શકાય. તો કે જે રકમમાં આપેલું હોય, ક્ષેત્રફળ આપેલું હોય કે પરિમિતિ આપેલી હોય, જે પણ આપેલું હોય એના સૂત્ર તમારે પહેલાં મૂકવાનું જેમાંથી તમને કોઈ એક કિંમત મળે. ચાલો તો કોણ આપેલું છે? નળાકારની વક્ર સપાટી. ચાલો તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? તો કે 88 cm². હવે વક્ર સપાટીનું સૂત્ર મૂકો. તો કે 2πRh = 88. ચાલો 2 ના 2, પાયની કિંમત તો કે ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા તો આપેલી છે નહીં તો કે એમને રાખો r, ગુણ્યા એચ એટલે 14 = 88. ચાલો નીચે 7 છે ને આ બાજુ 14 છે, તો કે 7 × 2 = 14. ચાલો ઉપર હવે વધ્યું, નીચેના છેદ હવે કોઈ રહ્યા નહીં, ઉપર કોણ વધ્યું? તો કે 22 × 2 × 2 એટલે 2 × 2 = 4. તો કે 4 × 22 × r = 88. ચાલો આપણે કોને કરતા બનાવવાનો છે? તો કે r નો જવાબ મેળવવો છે ત્રિજ્યાનો. તો કે ત્રિજ્યાને કરતા બનાવો, બરાબરની સામેનું પેલા જેમ છે એમને લખી નાખવાની. તો કે કોણ હતું? તો કે 88. હવે જુઓ આર વાળા ભેગું કોણ કોણ હતું? તો કે 4 અને 22 ગુણાકારમાં હતા, બરાબરની સામે જાય તો ભાગાકારમાં. તો કે 4 × 22 ભાગાકારમાં વયા ગયા. ચાલો છેદ ઉડાડો.
तो कि 22 चोखु 88, 4 दू 8 ने 4 दू 8 એટલે 22 चोखु 88। ઉપરના 22 છે અને નીચે 22 છે, 22 22 પણ શું થઈ ગયા, ઉડી ગયા એટલે કેન્સલ થઈ ગયા। ભાગાકારની અંદર અંશ અને છેદ બધાના છેદ ઉડી જાય તો જવાબ શું મળે, ફાઇનલ એક જવાબ મળે, ઝીરો મળે નહીં। ઘણા બધા ભૂલ કરે છે, ઝીરો મૂકી દે છે, ખાસ ધ્યાન રાખજો। ભાગાકારની અંદર બધું જ ઉડી જાય ઉપર નીચે, છેલ્લે જવાબ એક મળે। ચાલો આર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર। તમને તો એવું કીધું છે વ્યાસ મેળવો, તો વ્યાસ એટલે જેને સંકેતમાં કહેવાય ડી, તો કે ત્રિજ્યાના ડબલ, તો કે 2 × r, તો કે 2 × r એટલે કેટલા મળ્યા, 1, 2 × 1 = 2 સેન્ટીમીટર। તો વ્યાસ મેળવવાનું પૂછ્યું હતું તો વ્યાસનો જવાબ શું મળ્યો, 2 સેન્ટીમીટર। ચાલો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીના દાખલા જોઈશું। ધન્યવાદ, આભાર।